પર્દાફાશ સામે આવ્યો એનઆરએક્સ અલ્પ્રાઝોલમ તે ઉપરાંત અન્ય એક નશાનો ઉપયોગ થતો હતો ખંભાળિયામાં 500 નંગ આ પ્રકારનો જથ્થો મળી આવ્યો છે તો નશાના કાળા કારોબારનો સનસનીખેજ ખુલાસો દ્વારકામાંથી સામે આવ્યો છે નશાકારક કેપ્સ્યુલનો કારોબારનો પર્દાફાશ છે એનઆરએક્સ અલ્પ્રાઝોલમ તે ઉપરાંત અલ્પ્રાડોમનો નશાકારક તરીકે ઉપયોગ થતો હતો ખંભાળિયામાં 500 નંગ કેપ્સ્યુલ મળી આવી છે ઇરફાન નામના શખ્સ પાસેથી કેપ્સ્યુલ મળી આવી છે સપ્લાયર વિજય ગોંડલિયાની શોધખોળ હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે મહત્વના સમાચાર દ્વારકાથી જે નશાનો કાળો કારોબાર છે તેને લઈ સનસનીખેજ ખુલાસો થયો છે સપ્લાયર વિજય ગોંડલિયાની પણ હાલ અત્યારે પોલીસે શોધખોળ હાથ ધરી છે ઇરફાન નામના શખ્સ પાસેથી આ પ્રકારની કેપ્સ્યુલ મળી આવી હતી ખંભાળિયામાંથી 500 નંગ કેપ્સ્યુલ મળી આવી છે અને જે બે પદાર્થ હતા તેનો નશા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો નશાકારક કેપ્સ્યુલના કાળા કારોબારનો પર્દાફાશ ઇરફાન નામના શખ્સ પાસેથી આ પ્રકારે નશાકારક કેપ્સ્યુલ મળી આવી હતી સપ્લાયર વિજયની હાલ અત્યારે પોલીસે શોધખોળ શરૂ કરી છે સંવાદદાતા મુકુંદ ફોન લાઇનથી જોડાઈ ચુક્યા છે જે મુકુંદ નશાકારક કેપ્સ્યુલનો જથ્થો મળી આવ્યો છે શું વધારે માહિતી જી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ફરી એક વખત નશાકારક સિરપ બાદ કેપ્સ્યુલનો મામલો સામે આવ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એનઆરએક્સ અલ્પાઝોલમ અને અલ્પાડોમ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર હોવાનો સામે વિગતો આવી છે ખંભાળિયામાં અજમેર તીરની ટેકરી પાસેથી ઇરફાન અલારાખા શેઠા નામના શખ્સ પાસેથી દ્વારકા એસઓજીએ 500 નંગ નશાકારક કેપ્સ્યુલ ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે જી બુકુન સમગ્ર માહિતી બદલ આભાર ગાંધીનગરના દેકામાં ડ્રગ્સ ફેક્ટરીનો મામલો જયેશ પંચાલ અને સંજય પંચાલની હતી જગ્યા બેથી ત્રણ ભાગીદારો આ જગ્યા ભાડે લઈ અને આ પ્રકારની ફેક્ટરી ચલાવતા હતા ત્રણ વર્ષથી ભાડે લીધી હતી ફેક્ટરી માટેની જગ્યા ભરત જાડેજાએ ભાડે રાખવા કર્યા હતા કરાર દર મહિને 1,30,000 ભાડું ચૂકવવામાં આવતું હતું બેથી ત્રણ લોકોએ જગ્યા ભાડે લઈ અને આ પ્રકારની ફેક્ટરી ચલાવતા હતા ત્રણ વર્ષથી ભાડે આ ફેક્ટરી લીધી હતી જ્યારે દર મહિને 1,30,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત નિપજ્યું કોડીનારના ફાફણી ગામમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે ફાયર બ્રિગેડની નોકરીની તૈયારી કરી રહ્યો હતો યુવક જ્યારે સસ્તાચરની પ્રેક્ટિસ દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી રસ્તાચરની પ્રેક્ટિસ ચાલી રહી હતી તે જ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો ગામમાં જ પ્રેક્ટિસ દરમિયાન ભૂપત સોલંકી નામના યુવકનું મોત નિપજ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે આધેડનો ભોગ લેવાયો હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું છે રાત્રિના સમય દરમિયાન જમી અને ચાલવા નીકળ્યા હતા આ આધેડ ઘાયલ રજનીકાંત કોટેક નામના આધેડને રેફરલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હારીજના અંબેશ્વર સોસાયટીમાં રહેતા આ મૃતક સાથે આ બનાવ બન્યો હતો જે જમી અને રસ્તા પર ચાલવા નીકળ્યા હતા તે જ દરમિયાન રખડતા ઢોરની અડફેટ તેઓ આવ્યા હતા અને ત્યારબાદ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું આ રીતે હરિજ નગરમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે જો આવી રીતે નહીં કરે તો અવારનવાર પણ ભૂતકાળમાં પણ આવા પ્રસંગો બનેલા છે અને નવેસર હજુ પણ ઘણા પ્રસંગો બનવાના ખૂબ જ ચાન્સ છે તો આ બાબતે હરિજ નગર પંચાયતે તાકીદે પગલાં લેવા જોઈએ
तो आ तरफ जूनागढ़ माथी पण रखड़ता ढोर नो आतंक सामे आव्यो छे। रखड़ता ढोर नो हुमला नो जे बनाव हतो ते सीसीटीवी कैमरा में कैद थयो छे। शिंगडा पर आवी राहदारी ने रोड पर पटक्यो हतो। ढोरे राहदारी ने पग थी खूंदी नाख्यो। शहर ना रहेवासी संजयभाई मकवाड़ा खाड़िया विस्तार माथी पसार थई रह्या हता त्यारे अचानक ज रखड़ता ढोरे तेमनी पर हुमलो कर्यो अने पग वडे खूंद्या हता। पहला शिंगडा पर आवी संजयभाई ने रोड पर पटकी दीता। त्यारबाद में एक मिनिट सुधी पग थी आ ढोर संजयभाई ने खूंदतो दाहोदना कंबोई गाम में भूंडनो त्रास जोवा मळी रह्यो छे। खेतर में काम करी रहेला लोको पर भूंडे हुमलो कर्यो हतो। सवारे खेती काम करता छ लोको पर भूंडनो हुमलो। भूंडे खेडूतोना हाथ पग पर बचका भर्या हता। હાલમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભૂંડના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્રાસને કારણે હાલ અત્યારે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ નિરાકરણની હાલ અત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। गीर सोमनाथ ना मंडोर गाम में दीपड़ा की दहशत जोवा मळी। 55 वर्षीय आधेड़ पर दीपड़ाए हुमलो कर्यो हतो। दीपड़ाना हुमला में आधेड़ घायल थया हता। हॉस्पिटल पण तेमने खसेडवामां आव्या। दीपड़ाना हुमलाथी गाम में पण हाल अत्यारे दहशत जोवा मळी रही छे। खेडूतोने खेतर में काम करवुं पण मुश्किल बन्युं छे। वन विभाग ताकीदे दीपड़ा ने पकड़े तेवी स्थानिकोनी मांग। तो चार पगनो आतंक जोवा मळ्यो छे पाटण, जूनागढ़, दाहोद अने गीर सोमनाथमांथी, के ज्यां रखड़ता ढोरनी अड़फेटे एकनुं मोत निपजू छे। तो बीजा दृश्य पण सामे आव्या छे जूनागढ़थी, के ज्यां सीसीटीवी फूटेज सामे आव्या। रखड़ता ढोरे एक व्यक्ति ने अड़फेटे लीधो, जमीन पर पटक्यो अने तेना पर हुमलो करतो रह्यो अने चार पगथी तेने खूंदता रह्या। त्यारबाद दाहोदथी पण दृश्यो सामे आव्या छे के छ लोको पर भूंडे हुमलो कर्यो छे। त्यारे दीपड़ाना हुमलानी घटना गीर सोमनाथ हाल अत्यारे खेडूतो खेतरे जता पण डरी रह्या छे। तो સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો અને દીપડો દેખાતા ગામમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ટીંટોડા અને ઢાકણિયા ગામની સીમ સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળી હતી। ગ્રામજનોમાં પણ હાલ અત્યારે ફફડાટ છે। સમગ્ર ગ્રામજનો, આગેવાનો અને ખેડૂતોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી। તાલાલા પાસે હડમતિયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી। શિકારની શોધમાં દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી। માલિકે વન વિભાગને જાણ કરતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી। બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી સિંહણને સહી સલામત બહાર કાઢવામાં આવી અને સારવાર માટે સકરબાગ ઝૂ ખાતે ખસેડાઈ। રાત્રે માતાએ બાળકને સ્તનપાન કરાવ્યું અને સવારે બાળક ઉઠ્યું જ નહીં। સુરતના ઉધનાનો બનાવ છે। દરેક માટે આ લાલબત્તી સમાન કિસ્સો। એક વર્ષના બાળકને માતાએ સ્તનપાન કરાવ્યું હતું। સવારે બાળક ઊંઘવાથી ઉઠ્યો જ નહીં અને જે બાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું। સુરતના સચિન જીઆઈડીસીના એથર કંપનીમાં વિસ્ફોટ પ્રકરણમાં વધુ એકનું મોત નિપજ્યું છે। કેમિકલ બ્લાસ્ટની ઘટનામાં વધુ એક કારીગરનું મોત નિપજ્યું। એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટની ઘટના બની હતી। બ્લાસ્ટની ઘટનામાં 27 જેટલા લોકો દાઝ્યા હતા, જેમાંથી 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। આજે નરેન્દ્ર પાઠક નામના કારીગરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। અત્યાર સુધી 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે। તો અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે। એથર કંપનીમાં ટેન્ક બ્લાસ્ટ થઈ હતી ત્યારે ઘટના સ્થળ પર જ 6 લોકો